रथ में बिराजमान थईने भगवान जगन्नाथ जयरे भाई अने बहन साथ रथ पर बिराजमान थईने मोसाड़ सुधी जाए छे, परंतु आ पहला तेमनुं स्वागत अने प्रस्थान गजराज करावता होय छे। गजराज ज केम पहला निकले छे मंदिर थी ने पछी ज केम भजन मंडळीओ अने बाद में भगवान स्वयं पोताना रथ में बिराजमान थईने निकले छे। शुं छे गजराज नुं रथयात्रा में सामिल थवानुं महत्व, आओ आपणे स्वयं जगदीश महाराज आपणी साथे जोडाई गया छे, तेमनी साथे वात करीए अने शुं छे गजराज नुं रथयात्रा में जोडावानुं महत्व ते जाणीए। गजराज आटला वर्षोथी रथयात्रा में जोडाय छे अने ते ज रथयात्रा ने प्रस्थान करावे छे, तेनुं शुं महत्व छे? आपणा हिंदू धार्मिक सनातन धर्मनी मान्यता प्रमाणे कोई पण सारो कार्यक्रम करो, એ કાર્યક્રમમાં સર્વ ગણપતિજીને રાખવામાં રૂપ કહેવાય, એટલે કોઈ પણ આપણું આ જે યાત્રા છે ભગવાનની યાત્રા છે, આ આપણા હિન્દુ સનાતન ધર્મ માટે બહુ મોટી યાત્રા કહેવાય, બહુ મોટું તહેવાર કહેવાય અમારા માટે। અમારા માટે તો દિવાળી જ છે, એટલે અમે સર્વપ્રથમ હાથીઓને આગળ રાખીને ગજરાજને આગળ રાખીને બધા કાર્ય મંગલ થાય એટલે મંગલ મૂર્તિ સ્વરૂપ ગજરાજને આગળ રાખીને અમે લોકો એની આગેવાની કરાઈને રથયાત્રાની શરૂઆત કરાઈએ છીએ। આ કેટલા ગજરાજ જોડાય છે રથયાત્રામાં? તે ટોટલ 14 ગજરાજો છે, જેમાં 13 ફિમેલ અને 1 મેલ છે। દર વખતે લગભગ 15-16 જોડે છે। આ જનરલી એવું હોય છે કે પ્રાણીઓને અવાજ નથી ગમતો, પણ રથયાત્રામાં આટલો શોર બકોર થતો હોય છે, ભજન ઘોષ કરતા હોય છે, કેવી રીતે ટ્રેન કરવામાં આવે છે ગજરાજને? આમને ટ્રેન કરવાની જરૂર નથી, ભગવાનનું નામ લેવું કોને ના ગમે, આમને તો ઉત્સાહ હોય છે, જેમ અમને ઉત્સાહ હોય નગરજનોને ઉત્સાહ હોય એવી રીતે હાથીઓને પણ ઉત્સાહ હોય। હાથીઓ પણ રાહ જોતા હોય આખા વર્ષ કે આજના દિવસની રથયાત્રાના દિવસની રાહ જોતા હોય કે રથયાત્રાનો દિવસ આવશે, ભગવાનનું પ્રસાદ લેવાનું અમને અવસર મળશે અને ભગવાનનું પ્રસાદ લઈને એની યાત્રામાં આગેવાની કરવાનું અવસર મળશે। એટલે એ લોકોને કોઈ ટ્રેનિંગ આપવાની જરૂર નથી, એ લોકો કુદરતી ભગવાનની કૃપાથી જગન્નાથ ભગવાનના આશીર્વાદથી પોતે ટ્રેન્ડ છે અને એ લોકોમાં ઉત્સાહ હોય છે જોડાવાનું। બિલકુલ, ખૂબ જ આભાર આપનો જગદીશજી। તો સ્વયં હાથી એટલે આતા હોય છે અને તે લોકો હોય છે, આ 14-15 જેટલા ગજરાજ આ એક કથા મુજબ એવું કહેવાય છે કે એક સમય એવો હતો જ્યારે રથ અટકવાના આરે હતી, પણ ત્યારે જ્યારે મંદિરમાં રથ હતો ત્યારે આ ગજરાજ જ છે જે સરજુ પ્રસાદ ગજરાજ મંદિરમાં રહેલા રથ બહાર ખેંચી હતા। સૌ લોકોને લાગતું હતું કે રથયાત્રા વખતે, પણ જ્યારે ગજરાજને એ મુહૂર્ત યાદ આવ્યું ને આ મુહૂર્તમાં આજે મંદિરની સ્વયં પોતે ચાલીને ગયા ભગવાન જગન્નાથનો ખેંચીને